નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. છેલ્લા લગભગ 10 દિવસથી નવસારી બારડોલી રોડ ઉપર ગટરના પાણીઓ રસ્તા ઉપર આવી રહ્યા છે. ખૂબ હલાકી થઈ રહી છે, દુર્ગંધ મારી રહ્યું છે, અવરજવર કરવાવાળા લોકોને તકલીફો પડી રહી છે. સ્થાનિક દુકાનદારો અને રહેણાંક વિસ્તાર પણ હોવાના કારણે ત્યાંના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કદાચ લગભગ રોજના 2 થી 3 કિસ્સાઓ એવા બને છે કે જેની અંદર લોકો એ રસ્તા ઉપર સ્લીપ થઈને પડે છે. 10 દિવસ થઈ ગયા હોવા છતાં પણ એ જે ગટરના પાણીઓ રસ્તા ઉપર આવી રહ્યા છે એનો કોઈ નિકાલ ન આવતા આજે આખરે નવસારી લાઈવની ટીમે એ સત્યતા તપાસવાનો પ્રયાસ હાથ ધર્યો. સત્યતા તપાસતા જ્યારે અમે જોયું તો બનાવ કંઈક અલગ જ છે. હાલ એ રસ્તો પહોળો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વચ્ચે ડિવાઈડર બનશે, બંને બાજુએ રસ્તા બનશે અને બંને બાજુએ રસ્તા બન્યા બાદ ત્યાં વરસાદી પાણીની ગટર બનશે. જી હા, આજે ગટરો અત્યારે PWD તોડી રહી છે અને રસ્તા પહોળા કરી રહી છે. એ રસ્તાની બાજુની જે ગટર છે એ માત્ર અને માત્ર વરસાદી પાણીની ગટર છે, પણ અનઅધિકૃત રીતે કોની છત્રછાયામાં ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સની ગટરના જોડાણો પણ વરસાદી પાણીમાં થઈ ગયા, રહેણાંક વિસ્તારના પણ ગટરના જોડાણો વરસાદી પાણીની ગટરમાં થઈ ગયા, ત્યાં સુધી કે ઘણી મિલોના પણ વેસ્ટેજ વોટર જે ખરા એ વરસાદી પાણીની ગટરની અંદર જોડાઈ ગયા. પરિસ્થિતિ એવી છે, અડધો ભાગ નવસારી વિજલપોર નગરપાલિકામાં લાગે છે, અડધો ભાગ ગ્રામ પંચાયતમાં લાગે છે અને જે તે સમયે જે તે સત્તાધીશોની રહેમ નજર હેઠળ આ બધું બની ગયું. પણ પ્રકાશમાં ત્યારે આવ્યું કે જ્યારે માર્ગ પહોળો કરવા માટે વરસાદી પાણીની ગટરો તોડવાની શરૂઆત કરવામાં આવી તો કોન્ટ્રાક્ટરના જે સુપરવાઇઝર છે એની નજરની અંદર આ બધી વસ્તુઓ આવી. અમારી પાસે થોડા વિડીયો છે, એ વિડીયો પણ અમે આપને બતાવીશું કે જેની અંદર એ જોડાણ કરી દેવામાં આવ્યા છે, પાઇપો છે, પાઇપો દેખાઈ રહ્યા છે. ત્યાં રહેણાંક વિસ્તાર પણ છે, કોમર્શિયલ વિસ્તાર પણ છે, એક બાજુ GIDCનો પાછલો ભાગ પણ લાગે છે, ત્યાં ઘણી બધી મિલો પણ છે, ઘણા બધા શોપિંગ કોમ્પ્લેક્સો પણ છે. પણ વરસાદી પાણીની ગટરની અંદર એ લોકોએ પોતાના જે કોમર્શિયલ અથવા તો રહેણાંકની જે ગટરો હોય ખાળકૂવા ખોદવાની જગ્યા એની અંદર જોડાણ આપી દીધા. જે જગ્યાએ ખાલી છે એ ખાલી જગ્યા ઉપર જ્યારે વરસાદી પાણીની ગટર તોડવામાં આવે છે તો ત્યાં કોઈ જ પાણી નીકળતું નથી, સૂકું સપાટ હોય છે, ત્યાં પાણીનો એક છાંટો પણ નથી. જ્યાં કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ટરના માણસોનું કહેવું એમ છે કે અમે લોકોએ એ પાઇપો બ્લોક કર્યા, અમે દિવસ દરમિયાન બ્લોક કરીએ, દિવસ દરમિયાન કામ કરીએ, રાત્રે ઘરે જઈએ, સવારે આવીએ તો પાછું પાણી આવી ગયું હોય, કારણ કે એ જે બ્લોકેજ કર્યા હોય એ જે તે વ્યક્તિઓ દ્વારા ખુલ્લી નાખવામાં આવે છે. તો વસ્તુ પરિસ્થિતિ એવી બની છે કે હાલના સંજોગોની અંદર વરસાદી પાણીની ગટરમાં આપી દેવામાં આવેલ અનઅધિકૃત રીતે ડ્રેનેજના પાણીઓ રોડ ઉપર આવી રહ્યા છે અને એના કારણે સામાન્ય જનતા કે જે ત્યાં પસાર થાય છે એણે હલાકી ભોગવાનો વારો આવે છે. તો ત્યારે સ્થાનિક દુકાનદારો નું શું કેવું છે ચાલો આપણે સાંભળીએ. અમે અહીં નવસારી બારડોલી રોડ પર સ્થાનિક દુકાનદારો છીએ. અમારી આગળ બધા રસ્તા બ્લોક કરી દીધા છે, ગટરો તોડી નાખવામાં આવી છે અને જવાના રસ્તામાં તકલીફ છે. રોજ આડે દિવસે કોઈને કોઈ પડે છે, કોઈકને વાગે છે અને અમારા ધંધાને બી ઘણી અસર થાય છે અને ગંદકી ભર્યું એકલી દુર્ગંધો બી આવે છે. બીજું કે આના લીધે અમને બેસવાની પણ અહીંયા તકલીફ પડે છે. તો અમારી નમ્ર વિનંતી છે કે સ્થાનિક સરકારને કે જલ્દથી જલ્દ એનો ઉપાય લાવે અને જલ્દથી જલ્દ રોડ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરે, ગટર લાઇનનું નવું નિર્માણ કરી આપવા અમારી એવી વિનંતી છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સાથે જ
ત્યાં રહેતા એક મહિલાનું શું કહેવું છે ચાલો આપણે એ પણ સાંભળીએ. તમારું નામ? જી શાંતિબેન. શાંતિબેન તમે ક્યાં રહો? અરે આ છે સોસાયટીમાં સાઈ ગાર્ડનમાં. શાંતિબેન શું તકલીફ છે? તકલીફ આ ગાર્ડન ભરાયા જો ને બધું ખાડી ભરાઈ ગઈ, ઘરમાં દુકાનો પાણી આવે, કોઈ ગ્રાહક નહીં આવે, માણસ ગટર લાઈન હરખું કરતા હોય તો સારું લાગે જરાક, ત્યાં કોઈ આવે આપણી દુકાનમાં કોઈ આવે નહીં ને, પાણીમાં ગટર ગંદુ પાણી આપણા ઘરમાં આવતો છે, અમે બધા માદા પડીએ, કાં જઈએ, ગરીબ માણસ ને તમે એમ કરો દુઃખી ના કરો. જ્યારે આ વિષયની વાત PWDના ઇજનેરની સાથે કરવામાં આવી તો એમણે એવું જણાવ્યું કે રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન સ્થાનિકોની સાથે અમે એક મીટિંગ પણ કરી હતી. મીટિંગની અંદર 60% લોકો સહમત પણ થયા હતા અને 40% લોકોને થોડું મનદુઃખ થયું હતું, કારણ કે 3 મીટર જેટલી જગ્યા કદાચ સ્થાનિક લોકોએ આપવી પડે એમ છે. કુલ 12 મીટરની જોગવાઈ હાથ ધરવામાં આવી છે, એમાં 9/75 9/75 બંને બાજુ રસ્તો બનશે, વચ્ચે 1 ફૂટનો ડિવાઈડર બનશે અને રસ્તાની બંને બાજુએ વરસાદી પાણીની ગટરો બનાવવામાં આવશે. ઇજનેરનું કહેવું એમ છે કે જો અમને સાથ અને સહયોગ મળે તો કામ ઝડપી થઈ જાય અને અમે પાકી ગટરો પણ બનાવીને વરસાદી આપી દઈએ એમ છે. પ્રશ્નાર્થ ત્યાં જ છે કે પોતાની સ્વમિલકતની જગ્યામાંથી કેટલાક મિલકત ધારકો જે ખરા એ જગ્યા આપવા માટે તૈયાર થયા છે તો કોઈકને વાંધો પણ છે, અને એના વાંકના કારણે પરિસ્થિતિ એવી બની છે કે નવસારી બારડોલી રોડ જે ખરો એ હાલ 32 બની ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી દેખાય છે, કૂવાઓ બની ગયા છે અને એની અંદર મચ્છરો અને જીવાતો ઉત્પન્ન થઈ રહી છે. કાલ ઉઠીને ત્યાં મોટો રોગચાળો કે માંદગી આવે તો પણ કોઈ નવાઈની વાત નથી. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.